નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજના જે ટોપિક ચાલે છે જેન્ડર વોઇસ એટલે કે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, એમાં આજના આગળના ટેન્સની વાત કરી, એમની વાક્ય રચનાઓ અને એમના પેસિવ વોઇસની વાક્ય રચનાઓનો અભ્યાસ કરીશું. આજનો ટેન્સ છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસમાં परफेक्ट प्रेजेंट टेंस એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચનાઓનો આપણે અભ્યાસ કરીએ. પ્રથમ વાક્ય રચના છે જે આપણે શીખી ગયેલા છે, તેમ છતાં ફરીવાર રિપીટ કરીએ. એફર્મેટિવ સેન્ટેન્સ હકારાત્મક વિધાન વાક્ય રચના પ્રથમ વાક્ય રચના જોઈએ. એક્ટિવ વોઇસની કેવી રીતના હતી બરાબર રિપીટ કરીએ. ટૂંકમાં લખીએ, સબ્જેક્ટ એટલે કે કર્તા, પૂર્ણ વર્તમાન કાળ છે એટલે સહાયક ક્રિયાપદ હેવ અથવા તો હેઝનો ઉપયોગ થશે બરાબર. ત્યારબાદ પૂર્ણ કાળ છે એટલે કે વી થ્રીનું એટલે કે ક્રિયાપદના ભૂતપ્રદના રૂપનો ઉપયોગ થશે. અને ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે કમ, આ છે પૂર્ણ વર્તમાન કાળ એફર્મેટિવ સેન્ટેન્સ. અને આપણે પેસિવ ફોર્મમાં લખીએ, પૂર્ણ વર્તમાન કાળ પેસિવ ફોર્મને વાક્ય રચના પ્રમાણે સીધા વાક્ય સબ્જેક્ટ એટલે કે કરતા, ફલગુ નિયમ અનુસાર કયો કરતા ઓબ્જેક્ટ એઝ સબ્જેક્ટ એટલે કે કર્મ છે કરતાના સ્થાન. ત્યાર પછી સહાયક ક્રિયાપદ કરતાને લક્ષીને હે અથવા તો હેઝ આવશે બરોબર. ત્યારબાદ સહાયક શબ્દ બિનનો ઉપયોગ થશે એટલે કે હેવ વિથ અથવા તો હેઝ બીન એ પ્રમાણે સહાયક ક્રિયાપદનો ઉપયોગ થાય. ત્યાર પછી ક્રિયાપદના ભૂતપ્રદના રૂપનો ઉપયોગ વિથ બીન નો ઉપયોગ. ત્યાર પછી પ્રેપોઝિશન બાય નો ઉપયોગ થશે. અને ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મ, પરંતુ નિયમ અનુસાર કયો કર્મ સબ્જેક્ટ એઝ ઓબ્જેક્ટ એટલે કે કરતા છે કર્મના સ્થાને જો પર્સનલ પ્રોનાઉન હોય તો એમનો એમ જ, બાકી સંબંધક સર્વનામ હોય તો કરતા કર્મના સ્થાને કર્મ હોય. એકાદ એક્ઝામ્પલ જોઈએ. આઈ હેવ ટેકન અ ટી બરાબર. તો આ વાક્યને આપણે ઉપરની વાક્ય રચના છે બરાબર પેસિવ ફોર્મ એ પ્રમાણે રૂપાંતર કરવાનો પ્રયત્ન કરીએ. તો શું છે સબ્જેક્ટ, પરંતુ કયો સબ્જેક્ટ ઓબ્જેક્ટ એ સબ્જેક્ટ એટલે કે કર્મ છે કર્તાના સ્થાને, તો કર્મ કયું છે આથી બરાબર કર્મ કર્તાના સ્થાને. ત્યાર પછી શું છે સહાયક ક્રિયાપદ કર્તાને અનુલક્ષીને હે અથવા તો હેઝ. ત્યાર પછી બિન એટલે કે અ ટી હેઝ બિન. ત્યાર પછી વી થ્રી નું રૂપ આપેલું છે ટેકન. ત્યાર પછી પ્રેપોઝિશન બાય નો ઉપયોગ. અને ત્યાર પછી ઓબ્જેક્ટ, પરંતુ કયું ઓબ્જેક્ટ જે કર્મ કરતા છે એ કર્મના સ્થાને બરોબર. એટલે આ છે કર્મના સ્થાને જશે તો કર્મ વિભક્તિમાં રૂપાંતર થાય એટલે આઈનું શું થાય મી. એટલે આઈ હેવ ટેકન અ ટી નો પેસિવ ફોર્મ કેવી રીતે રૂપાંતર થયું, અ ટી હેઝ બીન ટેકન બાય મી.
તો આ થઈ હકારાત્મક વિધાનની દશિક રૂપની વાક્ય રચના પૂર્ણ વર્તમાન કાળની બીજી વાક્ય રચના જોઈએ આપણે તો બીજી વાક્ય રચના છે નેગેટિવ સેન્ટેન્સ नकार वाक्य पहला नेगेटिव सेंटेंस नी एक्टिव सेंटेंस लखी है એટલે એક્ટિવ વોઇસ ની વાક્ય રચના જે આપણે ભણી ગયા છે તપમાને થશે વાક્ય રચના સબ્જેક્ટ એટલે કે કર્તા ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ have अथवा तो has क्या बात बीजा सामने not कारण के वाक्य रचना नेगेटिव छे नकार छे એટલે ત્યાર પછી વિધેયનું રૂપ એટલે કે ક્રિયાપદના ભૂતપ્રધાનતા રૂપનો ઉપયોગ અને ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ હવે આ વાક્ય રચનાને આપણે પેસિવ ફોર્મમાં રૂપાંતર કરી તો આ પ્રમાણે થશે पूर्ण वर्तमान काल में पैसे को में वाक्य रचना प्रमाण छे सब्जेक्ट એટલે કે કર્તા પરંતુ નિયમન અક્ષર કયો કર્તા ઓબ્જેક્ટ એઝ સબ્જેક્ટ એટલે કે કર્મ છે એ કર્તા તરીકે કર્તા નથી ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ have અથવા તો has કરતા ને અનુલક્ષીને ત્યાર પછી not કારણ કે વાક્ય રચના નેગેટિવ છે અને ત્યાર પછી સહાયક શબ્દ bin નો ઉપયોગ થાય એટલે સહાયકારક ક્રિયા બોલો have not been અથવા તો has not been એ પ્રમાણે વાક્યમાં વપરાશે ત્યાર પછી વિધેયનું રૂપ ક્રિયાપદના ઉત્પ્રદનના રૂપનો ઉપયોગ થાય ત્યાર પછી પ્રિપોઝિશન બાય નિયમ પ્રમાણે અને ત્યાર પછી બાય બાય ઓબ્જેક્ટ એટલે કે કર્મ પરંતુ નિયમ પ્રમાણે કયો કર્મ સબ્જેક્ટ એઝ ઓબ્જેક્ટ સબ્જેક્ટ એઝ ઓબ્જેક્ટ એટલે કે કર્તા છે એ કર્મના સ્થાન કર્મ વિભાગ હવે ઉપરનું વાક્ય છે એને આપણે નેગેટિવ ફોર્મમાં રૂપાંતર કરીએ અને પેસિવ ફોર્મમાં રૂપાંતર કરીએ તો ઉપરનું વાક્ય છે એને કેટલું થશે આઈ હેવ નોટ ટેકન પાર્ટી આ જો વાક્ય આઈ હેવ નોટ ટેકન નથી બરાબર આ વાક્યને આપણે પેસિવ ફોર્મની વાક્ય રચના પ્રમાણે રૂપાંતર કરીએ તો આ પ્રમાણે થશે કયો છે સબ્જેક્ટ પરંતુ કયો સબ્જેક્ટ ઓબ્જેક્ટ એ સબ્જેક્ટ એટલે કે કર્મ કર્તાના સ્થાને કર્મ કયો છે આટી ત્યાર પછી હેવ અથવા તો હેઝ નો ઉપયોગ હેઝ નોટ બીન સહાયકારક ક્રિયાપદનો મેળવેલા ઉપયોગ રૂપાંતર થયું હેવ નોટ બીન હેઝ નોટ બીન આટી હેઝ નોટ બીન વિધેયનું રૂપ આપેલું છે ઉત્પ્રદનનું એકમ બરાબર ત્યાર પછી વિત્રી બાદ પ્રેપોઝિશન બાય અને ત્યાર પછી શું છે ઓબ્જેક્ટ પરંતુ કયો ઓબ્જેક્ટ સબ્જેક્ટ એઝ ઓબ્જેક્ટ એટલે કે જે કર્તા છે એ કર્મના સ્થાને એટલે કર્તા કયું છે આઈ એટલે કર્મના સ્થાને રૂપાંતર મૂકીએ તો એ કર્મ વિભક્તિમાં રૂપાંતર થાય નિયમ અનુસાર એટલે કે આઈ હેવ નોટ ટેકન ટી નો પેસિવ ફોર્મ કેવી રીતે થશે ટી has not been taken by me આ તે બે વાક્ય રચનાઓ પેસિવ ફોર્મ ત્યાર પછી આગળની વાક્ય રચનાઓ જોઈએ
ત્યાર પછીની વાત કરી પાછળ इंडोगेटिव सेंटेंस એટલે કે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ વાક્યની એટલી સિન્ટેક્સ જોઈએ તો આ પ્રમાણે છે કોણ વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય કર્યા વાક્યની શરૂઆતમાં સહાયક ક્રિયા પદ હે વર્તમાન તો એ ઉપયોગ થશે ત્યારબાદ કર્તા ત્યાર બાદ વિધેય નો ઉપયોગ એટલે કે ક્રિયાપદના ઉત્પાદન નો ઉપયોગ અને ત્યાર બાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મ હવે આ વાક્યને આપણે પેસિવ ફોર્મમાં રૂપાંતર કરીએ તો આ પ્રમાણે વાક્ય રચના બનશે વાક્યની શરૂઆતમાં हे वर्तमान अध्यक्ष कर्ता ने अनुलक्षण है बराबर ऐसे को हम वाक्य रचना में अपन क्या पची सब्जेक्ट એટલે કે કર્તા પરંતુ નિયમ અનુસાર કયો કર્તા ઓબ્જેક્ટ એઝ સબ્જેક્ટ કયો જે કર્મ છે એ કર્તા તરીકે કર્તા ના છે ત્યાર પછી સહાયક શબ્દ બિનનો ઉપયોગ થશે બરાબર એવરેજ ત્યારબાદ સબ્જેક્ટ એટલે કે ઓબ્જેક્ટ એ સબ્જેક્ટ અને ત્યાર પછી સહાયક શબ્દ બિન બિનમાં વિધેય એટલે કે ક્રિયાપદના ભૂતકૃતના રૂપનો ઉપયોગ ત્યાર પછી પ્રપોઝિશન બાયનો ઉપયોગ અને બાયમાં ઓબ્જેક્ટ એટલે કે કર્મ પરંતુ નિયમ પ્રમાણે કયો કર્મ સબ્જેક્ટ એઝ ઓબ્જેક્ટ એટલે કે કર્તા છે કર્મના સ્થાન તો આ વાક્ય કથા થાય પેસિવ ફોર્મમાં પૂર્ણ વર્તમાન કાળની તો એક આપણે એક્ઝામ્પલ જોઈએ by preposition એટલે કે has a tea been taken by એટલે ઓબ્જેક્ટ પર કયો ઓબ્જેક્ટ જે કર્તા છે કર્મના સ્થાને કર્મ વિભક્ત એટલે યુ ને આપણે કર્તા બનાવેલો છે એટલે એટલે યુ ને કર્તા બનાવેલો છે તો એ એનું કર્મ વિભક્તિ પણ સેમ રૂપાંતર થશે યુ માં એટલે કે have you taken a tea no પ્રશ્નાર્થ વાક્યમાં કઈ રીતે રૂપાંતર થશે has a tea been taken by you બરાબર બંને ઉપરની વાક્ય રચનામાં પ્રશ્નાર્થ ચિહ્નો પ્રયોગ મૂકી દીધેલા છે ભૂલાઈ જતા એટલે બરાબર ત્યાર પછી ની વાક્ય રચના આપણે જોઈએ इंटरोगेटिव विथ डबल्यू एच सेंटेंस એટલે કે डबल्यू एच શબ્દથી બનતી પ્રશ્નાર્થ વાક્ય રચના
तो पहला वाक्य रचना लिखिए, एक्टिव टुकमा तो वाक्य रचना प्रमाण है, वाक्य की शुरुआत से ना थी तो से जेते डबल्यू एच वर्ड એટલે કે જે તે ડબલ એક્સ શબ્દથી ત્યાર પછી સહાયક ક્રિયાપદ એવો તો એસ નો ઉપયોગ થાય ત્યારબાદ સબ્જેક્ટ એટલે કે કર્તા કર્તા બાદ વી થ્રી એટલે કે ક્રિયાપદના ભૂત ભૂતના રૂપનો ઉપયોગ ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મ કર્મવાચક પ્રશ્નાર્થ ચિહ્ન તો આ વાક્ય રચનાને આપણે પેસિવ ફોર્મમાં રૂપાંતર કરી તો આ પ્રમાણે થશે જે તે ડબલ્યુ એચ વર્ડ એમના સ્થાને કરશે પેસિવ ફોર્મમાં પણ ત્યાર પછી ડબલ્યુ એચ વર્ડ બાદ સહાયક ક્રિયા પણ કરતા ને એનું લક્ષ્ય ત્યાર પછી સબ્જેક્ટ એટલે કે કરતા પરંતુ નિયમ અનુસાર કયો કરતા ઓબ્જેક્ટ એઝ સબ્જેક્ટ એટલે કે કર્મ કરતાના સ્થાન ત્યાર પછી સહાયક શબ્દ બિનનો ઉપયોગ થશે બિન બાદ વી3 એટલે કે ક્રિયાપદના ભૂતપૂર્વના રૂપનો ઉપયોગ ત્યાર પછી નિયમ અનુસાર પ્રેપોઝિશન બાય અને બાય બાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પરંતુ નિયમ પ્રમાણે કયો કર્મ સબ્જેક્ટ એઝ ઓબ્જેક્ટ અને ત્યાર પછી વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન તો આ થઈ ડબલ્યુ શબ્દથી બનતી પ્રશ્નાર્થ વાક્ય રચના પેસિવ ફોર્મમાં એક્ઝામ્પલ જોઈએ ઉપરનું વાક્ય છે ને આપણે ડબલ્યુ શબ્દથી બનતી પ્રશ્નાર્થ વાક્ય રચનામાં રૂપાંતર કર્યું ફોર એક્ઝામ્પલ વાય કેન્ડિડેટ ટાઈપ નથી તો એ વાક્યને આપણે ઉપરની પેસિવ ફોર્મની વાક્ય રચના પ્રમાણે પેસિવમાં રૂપાંતર કરીએ તો કેવી રીતના થશે જે તે ડબલ્યુ શબ્દ એમના સ્થાને જશે ત્યાર પછી કર્તા કર્મના સ્થાને આવે એટલે એને અનુરૂપ સહાયક શબ્દ હેઝ બરોબર હે તો હેઝ નથી એટલે કે વાય હેઝ ધ ટી ત્યાર પછી સહાયક શબ્દ એનો ઉપયોગ થશે બિન બિન પછી વિધેયનું રૂપ ટેકન આપેલું છે ટેકન ત્યાર પછી પ્રેપોઝિશન બાય નો ઉપયોગ એટલે કે વાય હેઝ અ ટી બીન ટેકન બાય કર્તા કર્મના સાથે કર્મ વિભક્તિમાં એટલે કે યુંગ કર્મ વિભક્તિ યુંગ થશે અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે વાય હેઝ યુ ટેકન અ ટી નું પેસિવ ફોર્મ કેવી રીતના થશે વાય હેઝ અ ટી બીન ટેકન બાય યુ તો આ થઈ વાક્ય રચના ડબલ્યુ શબ્દથી બનતી પ્રશ્નાર્થ વાક્ય હવે ખાસ એમાં પણ બધા જ ટેન્સમાં મેં તમને હુ વાળી વાક્ય રચના થોડી અલગ લખાવેલી બરોબર તો અહીં પેસિવ ફોર્મમાં પણ એની વાક્ય રચના થોડી અલગ થશે તો પેલા એક્ટિવ ફોર્મની વાક્ય રચના લખીએ કેવી રીતના છે હુ પછી સહાયક કારક ક્રિયાપદ હેવ અથવા તો હેઝ નો ઉપયોગ થશે ત્યારબાદ વી થ્રી અને ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને ત્યાર પછી પ્રશ્નાર્થ તો આ તે હું વાળી વાક્ય રચના હું અપલ પ્લસ એ ઉપર તો એસ ત્યાર પછી વી થ્રી એટલે કે ક્રિયાપદના ભૂતપૂર્વનો ઉપયોગ ત્યાર પછી ઓબ્જેક્ટ અને વાક્યના અંતે પ્રશ્નાર્થ હવે આ વાક્ય રચનાને આપણે પેસિવ ફોર્મમાં રૂપાંતર કરવાની છે બરાબર હું વાળી વાક્ય રચનાને આપણે પેસિવ ફોર્મમાં રૂપાંતર કરીએ એટલે વાક્ય રચના પ્રમાણે થશે બરાબર કોનું જેમ રૂપાંતર થશે બાય હુમાં બરાબર કોનું જેમ રૂપાંતર થાય બાય હુમાં ત્યાર પછી
सहायकारक क्रियापद हैव अथवा हैज बराबर क्या पची सब्जेक्ट परंतु कयो सब्जेक्ट नियम प्रमाणे जो ऑब्जेक्ट छे सब्जेक्ट ना स्थाने आवे ए सब्जेक्ट એટલે કે ઓબ્જેક્ટ એઝ સબ્જેક્ટ એટલે કે કર્મ કર્તાના સ્થાને આવે તે ત્યાર પછી બિનનો ઉપયોગ થશે ત્યાર પછી વિત્રી એટલે કે ક્રિયાપદના ભૂતપૂર્વના રૂપનો ઉપયોગ અને ભૂતપૂર્વના રૂપના ઉપયોગ બાદ પ્રશ્નાર્થ ચિહ્ન તો આ થઈ હોવાળી વાક્ય રચના એક્ટિવ અને પેસિવ હોમાં એકનો એક્ઝામ્પલ જોઈએ કેવી રીતના થશે કે ભાઈ પેલું વાક્ય છે એને આપણે પેસિવ એક્ટિવ અને પેસિવ માં કઈ જોઈએ તો હુ હેઝ ટેકન અ ટી હુ હેઝ ટેકન અ ટી તો આ વાક્ય છે એક્ટિવ ફોર્મ માં બરાબર પૂર્ણ વર્તમાન કાળની હુ વાળી વાક્ય રચના એને આપણે પેસિવ માં રૂપાંતરિત કરી પોતાના વાક્ય રચના પ્રમાણે તો હુ છે માં રૂપાંતરિત થશે બાય હુ ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ હેવ તો તો હેઝ કર્તાને અનુલક્ષ એટલે કર્તા કયો આવશે નિયમ પ્રમાણે અટી લાઈન પ્રમાણે સહાયક શબ્દ કયો આવશે હેઝ એટલે કે બાય હુ હેઝ અટી બી ઓબ્જેક્ટ છે કર્તા બનશે સબ્જેક્ટ બનશે એટલે કે અટી છે કે આવશે કર્તાના સામે એટલે કે બાય હુ હેઝ અટી બી ત્યાર પછી છેલ્લે શું આવશે વિત્રી રૂપ ટેકન અને ટેકન પર પ્રશ્નાર્થ ચિહ્ન તો વાક્યમાં જે હુ હેઝ ટેકન અ ટી એનો આપણે પેસિવ ફોર્મ રૂપાંતર કર્યું તો કેવું થયું રૂપાંતર થયું હુ નું બાય હુ હેઝ અ ટી બીન ટેકન બરાબર તો આ થઈ પાંચ વાક્ય રચનાઓ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળની એક્ટિવ અને પેસિવ ફોર્મમાં અને અનુલક્ષીને આને લખવું જે એક્સરસાઇઝ છે એ તમારે પીડીએફ ફાઇલ સ્વરૂપે તમારા વોટ્સઅપ ગ્રુપમાં મળવા માત્ર રહેશે બરાબર અહીં મારો લેક્ચર કમ્પ્લીટ કરું છું ધન્યવાદ